સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું વસાઈ ગામ કે જ્યાં કુદરતી રીતે ખેડૂતોના ખેતરમાં ચંદનના ઝાડ ઉગે છે, જે અન્ય ચંદનના ઝાડ કરતા તેની કિંમત વિશેષ હોય છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી ચંદનની ચોરી થાય છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું વસાઈ ગામ કે જ્યાં કુદરતી રીતે ખેડૂતોના ખેતરોમાં ચંદનના ઝાડ ઉગે છે, જે અન્ય ચંદનના ઝાડ કરતા તેની કિંમત વિશેષ હોય છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી ચંદનની ચોરી થાય છે। કેટલી વાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ફોરેસ્ટ વિભાગ કે પોલીસ ચોરોને પકડી શકી નથી। આ વખતે ચંદન ચોરો એક મેસેજ મૂક્યો છે। 2 દિવસ અગાઉ યોગેશ દેસાઈના ખેતરોમાંથી ચંદનનું ઝાડ કપાતા ઈડર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ઈડરના વસાઈ ગામે ફરીવાર ચંદનના ઝાડની ચોરી। ચંદન ચોરોએ પોલીસ અને વન તંત્રને આપ્યો પડકાર। ચંદનના 3 ઝાડ કાપી હમ નહીં સુધરેંગેનો મૂક્યો મેસેજ, જેને લઈને જિલ્લાનું તમામ પોલીસ કોર્ટ તપાસમાં લાગી ગઈ છે। જિલ્લા LCB, જિલ્લા SOG અને સ્થાનિક પોલીસ તપાસમાં લાગી છે। તેમ છતાં ગતરાતે 3 ઝાડ કપાતા પોલીસ માટે પડકાર ઊભો થયો છે। ચંદન ચોરોને પકડવા માટે ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ રહી છે। આ વખતે ચોરોએ મેસેજ મૂક્યો છે કે હમ નહીં સુધરેગે, મેસેજ મૂક્યો છે ઈડર તાલુકાના વસાઈ ગામે। કુદરતી રીતે ચંદનના વૃક્ષો ઉગે છે, જેની કિંમત પણ ખૂબ ઊંચી હોય છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી થતી ચોરી પકડવા તંત્ર નિષ્ફળ છે। વસાઈમાં છેલ્લા 2 દિવસથી ચંદનની ઝાડની ચોરી નિરંતર ચાલુ રહી છે, અને આમ જોવા જઈએ તો વસઈના સીમાડામાં કુદરતી રીતે ઉગેલા ચંદનની કિંમત બહુ ઊંચી હોય છે, એની ડિમાન્ડ, એની માગ બહુ ઊંચી હોય છે। એટલે છેલ્લા 20 વર્ષથી વસઈમાં ચંદન ચોરીના બનાવો બને છે। તેમ છતાં અનેક વાર ખેડૂતો રજૂઆત કરવા જ્યારે જતા હોય ત્યારે પોલીસ ખાતું ફોરેસ્ટ ખાતાને ખો આપે છે, અને ફોરેસ્ટ ખાતું પોલીસ ખાતાનો ફોજદારી કેસ હોવાનું કહીને ખોપ આપે છે। આમાં ખેડૂતોનું હેરાનગતિ થાય છે, ખોટી રીતે જો નિવેદન આપવા જાય છે તો એની પ્રક્રિયા લોબી થાય છે। આ તો સાહેબ છેલ્લા 20 વર્ષથી ચંદન ચોરીનો પ્રશ્ન બન્યો છે, ત્યારે પોલીસને પણ ચેલેન્જ આપતો આ તસ્કરો એક પોલીસને ચેલેન્જ આપતો એક સ્ટીકર મૂકી ગયા છે, કે અહીં મૂકી ગયા છે કે હમ નહીં સુધરેંગે। એટલે ખરેખર આવું તો પોલીસ માટે આ વસ્તુ ડિટેક્ટ કરવી જરૂરી છે। એની હાવ કોઈ પણ સંજોગોમાં જો આ નહીં કરવામાં આવે તો આ બાબતે આગળ ગામ લોકો આગળની કક્ષાએ જાણ રજૂઆત કરશે। 2 દિવસ પહેલાં યોગેશભાઈએ વસાઈના યોગેશભાઈ દેસાઈ એમને FRI ફરાવી હતી અને ફરિયાદ આપી હતી કે એમના ત્યાં બી ચંદન કપાણી હતી, હજી 24 કલાક તો થયા નથી, અને હું પોતે આશીષ દેસાઈ ખેડૂત, મારા ત્યાં બી અહીં જોઈ શકો છો તમે ફરીથી ચંદન ગઈ રાત્રે કપાઈ ગઈ છે બરાબર। અને અમે પોલીસને અનુરોધ કરીએ કે આની જલ્દીથી જલ્દી છાનબીન કર અને ચોરોને પકડી પાડે। સતત 3 દિવસમાં 4 જેટલા ચંદનના ઝાડ કપાતા ખેડૂતો તંત્ર સામે મીટ માંડી બેઠા છે। બીજી બાજુ ચંદન ચોરોએ હમ નહીં સુધરેંગે મેસેજ મૂકીને પડકાર ફેંક્યો છે। એક જ વિસ્તારમાં વર્ષોથી સતત કરોડોના ચંદનના ઝાડની ચોરી। કુદરતી રીતે ખેતરમાં થતા ચંદનના વૃક્ષોની કિંમત વધુ હોવાથી ચંદનના ઝાડની ચોરી। ફરી એકવાર ઈડરના વસાઈ ગામે ચંદન ચોરો ત્રાટક્યા, 3 ઝાડ કાપી હમ નહીં સુધરેંગેનો મૂક્યો મેસેજ। આ ચોરીનો ભેદ પોલીસ ક્યારે ઉકેલે છે તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, રાજેશ ચાવડા, ZS TV, ઈડર।